પર્વની વલસાડ શહેરમાં પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્ષ 2009 બાદ પુનઃ ચાલુ વર્ષે પણ ભદ્રા વિષ્ટિ યોગના કારણે બપોરે 12:04 બાદ જ રક્ષાબંધન પર્વની શહેરમાં ઉજવણી થઈ હતી. રક્ષાબંધન અંગે ધર્મશાસ્ત્રોમાં અનેક નિયમો છે, જેમાં ભદ્રવિષ્ટિ રહિત શ્રાવણી પૂર્ણિમા હોય, સૂર્યોદય કે સૂર્યાસ્ત પછી 6 ઘડીથી વધુ પૂર્ણિમા હોય અને ભદ્ર રહિતના સમયમાં રક્ષાબંધન યોગ્ય છે. આ વર્ષે શ્રાવણી પૂર્ણિમાએ બપોરે 12:04 સુધી ભદ્રવિષ્ટિ રહેતું હોય, બપોર બાદ રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ હતી. का तारों का सबका कहना है, 1000ों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, 1000ों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है. સમાચારો એક નાનકડા વિરામ બાદ તો જોતા રહો સત્ય ન્યૂઝ આઝાદી સમાચારોની. વિરામ બાદ દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને સમાચારોમાં આગળ વધતા વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને દિવસભર આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થતાં હેલીનો માહોલ જામ્યો હતો. શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો અને ગતરાત્રિથી છૂટા છવાયા વરસાદી ઝાપટા વચ્ચે વહેલી સવારથી વરસાદી માહોલ જામતા દિવસભર હેલી જામી હતી. પરિણામે સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી. વલસાડના તિથલ દરિયા કિનારા વિસ્તારમાંથી ગતરોજ મળી આવેલ 24 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ શહેરના મુલ્લાવાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પટેલની પુત્રી આરતી હોવાનું ખુલ્યા બાદ પોલીસે આરતી જે સ્થળે નોકરી કરતી હતી તે બંકિમ ટ્રાવેલર્સ અને લાગતા વળગતાના જવાબો લીધા હતા, જેની સાથે આરતીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ વગેરે મેળવીને તપાસ હાથ ધરી હતી. જ્યારે શનિવારે રક્ષાબંધન હોવાથી રાખડી ખરીદવા બજારમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી આરતીની તિથલ દરિયા કિનારાના વિસ્તારમાંથી લાશ મળી આવતા મૃતકના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. મૃતક આરતીની દિવાળી પછીની સગાઈ થનાર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ પ્રકરણ અંગે પોલીસ તપાસ બાદ રહસ્ય ઉપરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધની પ્રતીતિ કરાવતો પર્વ એટલે રક્ષાબંધન અને રક્ષાબંધનની વલસાડમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ અને રોણવેલ 108 એમ્બ્યુલન્સની મહિલા EMTOએ વલસાડ સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના હાથ પર ખૂબ જ પ્રેમથી રાખડી બાંધી હતી અને તેમની તંદુરસ્તીની શુભેચ્છાઓ આપતા મોટી ઉંમરના દર્દીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. ગરીબ આદિવાસી દર્દીઓએ 108ની બહેનોનો આ તબક્કે આભાર માન્યો હતો અને તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યાં હાજર અન્ય દર્દીઓ તથા હોસ્પિટલનો સ્ટાફ ગદગદિત થઈ ગયો હતો.
પાડી તાલુકાના અરનાલા 4 રસ્તાની બાજુમાં આવેલ એક ઝાડ પાસે અરનાલા ગામના સરપંચ સહિત અન્ય 3 ઈસમોને પાડી પોલીસે શહેરમાં જાહેરમાં જુગાર રમતા પકડ્યા હતા. બાદમાં તેમને સળિયા પાછળ ધકેલી દીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાડી પોલીસ મથકના PSI JD રાવલ અને સ્ટાફને મળેલી બાતમીના આધારે ગત 13 ઓગસ્ટના રોજ રાત્રે તેઓએ અરનાલા મુકામે રેડ પાડી હતી, જે રેડ દરમિયાન અહીં આવેલ 4 રસ્તા આગળ વડખંભાના ઝાડ નીચે અરનાલા ગામના સરપંચ અતુલ રામજી પટેલ અને એના 3 મિત્રો રાજેન્દ્ર મોહન પટેલ, અતુલ છોટુ પટેલ, જયેશ છોટુ પટેલ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. ત્યાં ₹1700 રોકડા અને મોબાઈલનો મુદ્દામાલ ની સાથે ચારેય ઈસમોને પોલીસે પકડી પાડ્યા હતા અને ચારેયની સામે જુગારના કાયદા અન્વયે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ક્યાં ગામના સરપંચ? સમાચારોની રફતાર સત્ય ન્યૂઝ પર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.